કેરીનો ફજે તો બનાવીશું, જે ભાત સાથે કે સૂપની જેમ પીરસાય. સુપર સહેલિયાથી હું દીપા, ચલો આજે આ રેસીપી બતાવું. કેરી આપણે ખાતા હોઈએ છીએ ત્યારે ગોટલાની ખટાશ ખાવાની ગમતી નથી, એના લીધે ગોટલા ઉપર ઘણો બધો પલ્પ આ રીતે ચોંટીને રહેતો હોય છે. તો આજે મારી પાસે 4 ગોટલા 4 કેરી કાપીને ખાધી સવારે, તો ગોટલાનો પલ્પ હતો એ મેં આ રીતે છૂટો પાડી લીધો. થયું કે ચલો આજે ફજે તો બનાવીએ. ચક્કુથી આપણે આ રીતે પલ્પ બધો કાઢી લેવાનો છે. 4 ગોટલા સરસ રીતે આ રીતે સાફ કરી લઈશું. ફજે તો બનાવવાનો હોય ત્યારે પર્પઝફુલી હું ગોટલામાં થોડો પલ્પ રહેવા દેતી હોઉં છું. ખૂબ જ પ્રમાણમાં ફાઈબર હોય આમાં, હેલ્થ માટે બહુ જ સારું. સિઝનમાં કેરી આપણે જુદી જુદી રીતે ખાતા હોઈએ, અને આ ફજે તો ખાસ બનાવજો, કેમ કે ગોટલાની ખટાશ ખૂબ જ આપણી હેલ્થ માટે અક્સિર હોય છે, ફાઈબર રીચ હોય છે, વિટામિન એથી ભરપૂર હોય છે, અને ખાસ કરીને આપણે જ્યારે આ ફજે તો ચટપટો ખાટો મીઠો ભાતની સાથે ખાઈએ કે પછી સૂપની જેમ ખાઈએ ત્યારે રસમની યાદ અપાવે એવો સરસ ટેસ્ટી બનતો હોય છે. 4 ગોટલામાંથી પલ્પ છૂટો પાડી દીધો અને પછી 1 કપ જેટલું પાણી લઈ ગોટલાને આ રીતે સરખી રીતે ધોઈ લીધા. ગોટલાની ખટાશ જે હોય છે એ બધી જ આવી ગઈ સમજો. અને હવે આપણે જે પલ્પ છે એમાં પાણી એડ કરી અને બ્લેન્ડર ફેરવીને સરસ એક સરખો રસો કરી લઈશું, એક સ્મૂધ પેસ્ટ જેવું બનાવી દઈશું. ગોટલા જોયા, સરસ રીતે સાફ કરી લીધા છે. હવે આપણે બ્લેન્ડરની મદદથી આ જે પલ્પ છે એને આપણે એકદમ સરસ સ્મૂધ કરી લેવાનો છે. હવે આ પલ્પ જે તૈયાર થયો છે એને આપણે જો ઈચ્છીએ તો સ્ટોર કરી શકીએ છીએ. સ્ટોર કરવા માટે આપણે આમાં એડ કરવા પડશે પ્રિઝર્વેટિવ. પ્રિઝર્વેટિવમાં આપણી પાસે લીંબુના ફૂલ ઘરમાં હોય જ. બસ આ જુઓ, 5 ચમચી જેટલા મેં લીંબુના ફૂલ લીધા છે, એમાંથી 3 ચપટી જેટલા એટલે કે 5 ચમચીની પણ પા ભાગ જેટલા જ નાખવાના છે અને હલાઈને મિક્સ કરી લેવાનું છે. સાથે અહીંયા આપણે 5 ચમચી જેટલું મીઠું નાખવાનું છે. મીઠું પણ પ્રિઝર્વેટિવનું જ કામ કરશે, અને સાથે 2 ચમચી જેટલી ખાંડ નાખવાની છે, એ પણ પ્રિઝર્વેટિવનું કામ કરશે. આ રીતે બધી વસ્તુઓ એડ કરી અને જો તમારે તૈયારીમાં ફજે તો ન બનાવવો હોય તો આ મિશ્રણને 3-4 મિનિટ માટે ગેસ પર મૂકી દેવાનું, એટલે સરખી રીતે બધું જ ઓગળી જાય. ઠંડુ પડે એટલે આપણે આ રીતે જે આઈસ ક્યુબની પ્લેટ આવે છે એમાં ફ્રીઝરમાં 15 દિવસ માટે સ્ટોર કરી શકીએ છીએ. અને જો તમારે અઠવાડિયાની અંદર જ ફજે તો બનાવી દેવો હોય તો આઈસ ક્યુબમાં ફ્રીઝરમાં મૂકવાને બદલે તમે એરટાઇટ બોટલમાં ફ્રીઝમાં રાખી શકો છો. અઠવાડિયામાં જો તમારે યુઝ કરી લેવું હોય આ મિશ્રણ ફજે તો બનાવવામાં, તો આ રીતે બોટલમાં, અને જો લાંબો ટાઈમ માટે રાખવું હોય તો આઈસ ક્યુબ બનાવીને ફજે તો સ્ટોર કરી શકાય. આ મિશ્રણમાંથી ફજે તો આપણે કેવી રીતે બનાવવાનું એ પણ જોઈ લઈએ. ફજે તો બનાવવા માટે આ રીતે મિશ્રણ લઈ લેવું. અહીંયા 1 કપ જેટલું મિશ્રણમાં 1 કપ જેટલો જ મેં ચણાનો લોટ એટલે કે બેસન એડ કરી બ્લેન્ડરથી હલાવી સરખી રીતે મિક્સ કરી લીધું છે. બેસન એડ કરવાથી થોડી કન્સિસ્ટન્સી ગાઢી આવશે ફજેતાની. સાથે સાથે અહીંયા 200 ml જેટલું એટલે કે 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, 1.5 થી 2 ગ્લાસ જેટલું. હવે ફજેતાનો વઘાર કરવા માટે અહીંયા 1 ચમચી જેટલું મેં તેલ લીધું છે. તેલના બદલે ઘીનો ઉપયોગ પણ કરી શકાય છે. પછી આપણે એડ કરવાનું છે એમાં મેથીદાના 5 ચમચી જેટલા, 5 ચમચી જેટલી રાઈદાના એડ કરવાના છે. જેમ દાળનો વઘાર કરતા હોય એમ જ આપણે આ વઘાર કરવાનો છે. હવે આપણે એની અંદર એડ કરી લઈશું વઘારનું લાલ મરચું, મીઠો લીમડો, ઈચ્છો તો તમે અહીંયા લવિંગ 1 અને તજનો ટુકડો પણ એડ કરી શકો છો, એનાથી વધારે ટેસ્ટી ફજે તો લાગે છે. ચપટી હિંગ એડ કરી લઈશું. સાથે સાથે અહીંયા મેં 5 ચમચી જેટલી હળદર એડ કરી લીધી છે અને 5 ચમચી જેટલું લાલ મરચું, જેનાથી ફજેતાનો કલર સરસ આવશે. હવે આપણે ફજેતાનું મિશ્રણ જે હતું એ એડ કરી લઈએ. ફજેતો પ્રિઝર્વ કરવો હોય તો જ લીંબુના ફૂલ અને ખાંડ એડ કરવાના, પણ જો ડાયરેક્ટ બનાવવો હોય તો લીંબુના ફૂલ કે ખાંડ એડ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આ રીતે એને ચણાનો લોટ એડ કરી વઘારી લેવો. જોઈ શકો છો અહીંયા મેં 1/2 ચમચી લાલ મરચું અને 1/4 ચમચી જેટલું ધાણા જીરુંનો પાવડર એડ કર્યો. આદું ખાસ છીણી લેવું. આદું એડ કરવાથી વાયડો નથી પડતો. રસમાં પણ આપણે સૂંઠ એડ કરતા હોઈએ છીએ, અહીંયા આપણે આદું એડ કરવાનું. સાથે લીલું મરચું પણ બારીક સુધારીને એડ કરી શકાય છે.
હવે આપણે થોડું મીઠું અડધી ચમચી જેટલું એડ કરી શકાય, અથવા તો જરૂર પ્રમાણે. આપણે પહેલાં પણ થોડું મીઠું એડ કર્યું હતું પ્રિઝર્વેટિવ તરીકે, એટલે અત્યારે એ રીતે એડ કરવું. ગોળનો ટુકડો એડ કરી લીધો છે અહીંયા. આ ટાઈમે એક ચમચી જેટલો ગોળ એડ કરવાનો હોય છે. કેરીની ગોટલાની ખટાસ હોય છે એટલે ગોળ ખાસ એડ કરવો પડે છે. તમે ખાસ ખટાસ જે રીતની હોય ગોટલાની એ રીતે ઓછો વધતો ગોળ એડ કરી શકો છો. સાથે સાથે અહીંયા મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું અને હવે બસ એને ગોળ ઓગળે ત્યાં સુધી ઉકળવા દેવાનો છે. સરખી રીતે સરસ ઉકળી જાય એની રાહ જોવાની છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સંભારો એટલે કે અથાણાનો મેથીઓ મસાલો જે હોય એ પણ થોડો એડ કરી શકાય છે. એનાથી સ્વાદિષ્ટ ફજેતો લાગતો હોય છે. ફજેતો ઉકળી ગયો છે. લાસ્ટમાં આપણે નાળિયેરનું છીણ એડ કરવાનું છે. કોથમીર પણ એડ કરી શકાય. ભાતની સાથે આ રીતે પીરસવાનો છે. બહુ જ સરસ ટેસ્ટી લાગે છે. ફજેતો તમે રસમ અને સૂપની જેમ એકલો પણ પી શકો છો. અહીંયા આજે ભાતની સાથે થોડું ઘી એડ કરી પાપડ સાથે હોય તો ફજેતો ખાવાની ખૂબ જ મજા આવી જાય છે. રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસીપી નવી સહેલી સાથે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરજો. થેન્ક યુ.